अरे पर अम्थू हेत हरे पर પ્રશ્ન છે. તમે જીવનશાસ્ત્ર ડોક્ટરેટ થયા સેક્સ એજ્યુકેશનમાં, આધ્યાત્મિકતા પણ એટલી જ તમે બધું વાંચ્યું છે અને એટલા જ આધ્યાત્મિક વ્યક્તિઓને મળ્યા છો, એમને પચાવી જાણ્યું છે તમે. તો એક પ્રશ્ન એ છે કે આપણી અંદર જે આ ફળફળતી તમામ જીજી વિષાઓ છે ને, એનો કોઈ અંતિમ ઇલાજ છે ખરો, કે એ જ સત્ય છે? આ પ્રશ્ન તો બહુ મોટો છે અને એના માટે બહુ સિદ્ધ વ્યક્તિ જ જવાબ આપી શકે, પણ હું એવી ઘણી સિદ્ધ વ્યક્તિઓ સાથે રહ્યો છું અને એમની સાથેનો સંગાત માણ્યો છે, એટલે જે થોડું સમજ્યો છું એ તમને કહું. માણસ તરીકે હું ને તમે જન્મ્યા પ્રજ્ઞાબેન, ત્યારે બધું પેકેજ ભેગું લઈને આવ્યા છીએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર પુરુષાર્થ કયા છે? આ ચારે પુરુષાર્થને આપણે જીવવાના છે, માણવાના છે, એનાથી સંતૃપ્ત થવાનું છે, એવું ઈશ્વર પણ ઈચ્છે જ છે. એવું માનવાને કોઈ કારણ નથી સાહેબ કે કામ છે એને આપણે નથી ભોગવવાનું, એ ભોગવવાનું છે. શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ છે, કામ પણ આવશ્યક છે, પણ એ કામ એટલે વર્ક અને કામ એટલે સેક્સ, એ બંને ક્યારે કયું એ આપણે નક્કી કરવું. મને મારા જીવનની વાત કરું, બીજા કોઈની વાત ન કરું, મને એવું લાગ્યું છે કે તમે જે જીવો છો તે જે જીવો છો એટલે લાંબો સ્પાન નહીં. થોડી વાર પહેલા મેં વાક્ય પ્રયોગ કર્યો, લીવ ઇન ધ મોમેન્ટ. તો તમે જે જીવો છો તે જો સંતૃપ્ત થાય એટલું જીવશો. સંતૃપ્ત એટલે તમને ખ્યાલ છે, છતાં હું સ્પષ્ટતા કરું, સેચ્યુરાઇઝેશન વૈજ્ઞાનિક ટર્મિનોલોજી છે, આ વિજ્ઞાનની ટર્મિનોલોજી છે. સંતૃપ્ત એટલે એવું દ્રાવણ કે જેમાં દ્રાવ્યની અંદર દ્રાવક છે એ પૂરેપૂરો ઓગળી જાય અને હવે એમાં વધુ દ્રાવક ઓગળવાની શક્યતા ન રહી હોય એને સંતૃપ્તિ કહેવાય. બરાબર છે. એટલે ખૂબ ભાવતી વસ્તુ તમને કોઈ આપે અને તમે શિખંડ ખાનારા શોખીન હો અને તમે આમ લડી પડતા હો અને પાંચ વાગ્યા ખાધા પછી એમ થાય બસ હો હવે નહીં, એને સંતૃપ્ત પરિસ્થિતિ કહેવાય. જે જીવો છો તે જો આવું સંતૃપ્ત જીવો તો એની જીજી વિષા ત્યાં પૂરી થાય છે. વાહ, બહુ સરસ. સાઈડમાં મુકાઈ જાય છે. સરસ. આપણે ત્યાં બને છે પણ એવું, અને યોગ શાસ્ત્રના એક્સપર્ટ તો કહે છે કે આપણે આપણા શ્વાસ પણ પૂરા સ્વસ્થતાથી કરતા નથી. આપણે શ્વાસે અધૂરા લેવા કહેવાય, રાઈટ? જમતી વખતે આપણને મોબાઈલ ઉપર વાત કરવાની ટેવ છે, બાઈક ઉપર બેઠા હોય તો આપણે આમ જ બેઠા હોઈએ છીએ. ધેટ મીન્સ તમે જે કરો છો તે અધૂરું કરો છો. આ અધૂરાઓનો સરવાળો, એનું નામ જીજી વિષા. બહુ સરસ. એટલે હવે એનો જવાબ એટલો જ કે એ પૂરી થઈ શકે. હા, થઈ શકે. કેવી રીતે થઈ શકે? જે જ્યારે જ્યાં જેટલું કરવાનું હોય તે ત્યારે ત્યાં તેટલું કરો એટલે પૂરું. તમારી સાથે મારે બેસવું છે તો હું નિરાંત જીવે બેસું. આપણે શું કરીએ, નિરાંત જીવે બેસવા ગયા અને 10 મિનિટ થાય હવે હું નીકળું. અરે બેઠા છો થોડી વાર પછી હવે નીકળું, એ અધૂરપ છે. જેટલી અધૂરપ ઓછી એટલી જીવનની મધુરપ વધુ. બહુ સરસ, બહુ સીધી વાત. આટલો ટૂંકો જવાબ હું એટલે આપું છું. આ કદાચ કોઈનો પ્રશ્ન હોય કે આ કેમ કરવું, કેમ કરવું. હું એવું માનું છું કે તમારા જીવનનો એજન્ડા ઉપરથી નક્કી થયો છે. શ્રી માતાજી કહે છે, એવરીથિંગ ઇઝ પ્રી ડેસ્ટિન્ડ, ધ ટાઈમ ટેબલ ઇઝ ફિક્સ્ડ ઓવર ધેર, યુ આર ધેર ટુ
પ્લે વિથ ધેટ ટાઈટલ, તમારે એને માત્ર અમલમાં મૂકવાનું છે. આ પહેલા સ્વીકારી લઈએ, આ સ્વીકારી લઈએ તો આપણને ક્યાંય એમ ન થાય કે અરે એક કલાકમાં તો ઘણું રહી ગયું. એક કલાકમાં જેટલું બોલાવવાનું એને નક્કી કર્યું હતું એટલું હું બોલ્યા, ધેટ્સ ઓલ. તો જીજી વિસા પૂરી, આપણી બધી અધૂરક લઈ જાય. બહુ મજા આવી, પણ હજી થોડાક બે દી લંબાવ્યું હોત ને તો વધુ મજા આવત. આવું આપણે બોલવા ટેવાયેલા છે, એવું બોલવું પણ નહીં. કારણ કે બોલો છો એ વિચાર્યા પછીની 5-10 પ્રક્રિયા પછી બહાર આવે છે, વિચાર એમાં નાખવો નહીં. વોટ એવર યુ એન્જોયડ, યુ એન્જોયડ, યુ આર સેટિસ્ફાઈડ મીન્સ સેટિસ્ફાઈડ. બીજી વખત આવો ચાન્સ મળશે તો મળશે, તો ત્યારનું વિચારશું, નોટ નાઉ. આ બધી વાત તમે જે કહ્યું કે જેની સાથે તમે રહો છો, જેના વિશે તમે વાંચો છો. મેં વાત કરી કે રામકૃષ્ણ આશ્રમમાં પહેલી ચોપડીમાં છે, પછી મેં નક્કી કર્યું કે મજા આવે છે. પછી કોઈ કઈ કઈક બીજું આપ્યું મને, બરાબર છે. કોલેજમાં ભણતો તો ત્યારે કોઈ કઈ પ્રિયજન આપ્યું, વિનય સંતાણી, અને એ સમય હતો, પ્રિયજન વાંચવાનો સમય હતો, એટલે વાંચીને ખૂબ મજા આવી. પણ અત્યારે પણ હું પ્રિયજન 7મી વાર વાંચી ચૂક્યો છું. એટલા માટે કે એ તો કેવું છે કે 5 વાટકા શ્રીખંડ ના દાબ્યા પછી એમ થયું કે હવે નહીં, અને તમારે ત્યાં આવું ને શ્રીખંડ ની એક ચમચી લઈ લઉં એટલે પેલા 5 વાટકા મારામાં પાછા આવે. આ વાત પછી વાંચતા ગયા, વાંચતા ગયા. એમાંથી કેટલાય ને વાંચ્યા, કોઈ વસ્તુનું બંધન નહીં રાખવું. મેં નથી રાખ્યું ઘણા, કે મને નવલકથા ન ગમે. આપણે એને પૂછીએ કે તમે વાંચી, ના અમે વાંચી નથી. મેં તો તમને ન ગમે એમ કેમ ખબર પડી? જે વસ્તુને તમે ટેસ્ટ, હું કારેલા નથી ખાતો, કોઈ દી ખાધા તો કે ના, તો એમાં શું ખરાબી? ખબર નથી, ખાતો જ હોય એક વાર તો ખા. મારી માં મને કહેતી, હું નાનો હતો ત્યારે કારેલા ન ખાતો, લગભગ છોકરા ન ખાતા હોય, પણ મારી માં એમ કહેતી થાળીમાં પહેલી વાર આવે ને એ તો બધું પ્રસાદ કહેવાય, એ તો ખાઈ જ જવું પડે. પછી એને મારા માટે જુદું બટેટાનું શાક બનાવ્યું હોય, પણ શરૂઆતના 3-4 કારેલાના ફોટવા તો આપણે હાળા ખાવા પડે. અને પછી એ બહુ સરસ મજાની વાત કરી કે અત્યારે નથી ખાતો ને, પણ પેલી 20 નક્કી આવશે ને ત્યારે જોજે તું કારેલા ખાઈશ. ત્યારે મને નહોતી ખબર કે 20 નક્કી. એટલે પછી મને સમજાણું શિક્ષક થયો કે આ મારે 20 નક છે ને એને 20 નક છે, પણ એ 20 નક્કી કહેવાતી. અને ખરેખર એવું બન્યું કે અમે અમારા જીવનની શરૂઆત કરી તો એને કીધું કારેલા ભાવે, મેં થોડાક ભાવે, તો તમને ઝાઝા ભાવે એવું કર્યું. ઓકે, પછી એને એની અંદર ગોળ નાખ્યો, મારી માએ નહોતો નાખ્યો, એ એમને એમ ટેસ્ટ કરાવવા માંગતી હતી. પત્નીએ ગોળ નાખીને ટેસ્ટ કરાવવાનું પસંદ કર્યું, તો મને કારેલા આજે પણ ભાવે છે. અને ડાયાબિટીસ થોડુંક આવ્યું ત્યારે બધાએ કીધું કારેલા ખાવ, તો એ ટેવ 20 નખી એ પાડી તો અત્યારે કામ લાગી. આમ તમે કોની ભેગા જીવો છો? તમે પૂજ્ય મોટાને વાંચ્યા, તમે મહર્ષિ ઓરોબિંદોને વાંચ્યા, તમે શ્રી માતાજીને વાંચ્યા, તમે સ્વામી વિવેકાનંદને વાંચ્યા, અનેકને વાંચતા ગયા, એની વાત સાંભળતા ગયા. જેની સાથે રહ્યો એની પાસે વાત સાંભળો તો નવું જ સાંભળો છો એમ માનીને સાંભળો. આ તો મને ખબર છે એમ માનવાનું કારણ નથી. Then you will get something new to add. પછી અંદર કેટલું રાખવું ને એ અંદરની એક સિસ્ટમ નક્કી કરે છે. યુ ડોન્ટ ડિસાઇડ ફ્રોમ ધ આઉટર સેલ્ફ. આપણી તકલીફ એ છે જીગી સાથે, આપણે બાર દીધા મને એ ન ફાવે. કેમ ન ફાવે? ખબર નહીં, પણ તો ખબર નહીં તો તને ફાવે નક્કી તમે ન કરો દોસ્ત, જવા દો, પરિસ્થિતિમાં પસાર થાવ, કદાચ એને ફાવે ખરું આજે. આમ જીજી વિશાને કેમ સંતોષવી એવો મને જવાબ આવો આવડે છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. આપ એક સંતુલન સંસ્થા દ્વારા ખૂબ સુંદર કામ કરી રહ્યા છો, તો મારો એ સવાલ છે કે આજના યુવાનો ખૂબ સ્ટ્રેસ સાથે પોતાની પ્રોફેશનલ અને પર્સનલ જિંદગી જીવે છે, અને સિનિયરોના જીવનમાં પણ અત્યારે અનેક પ્રશ્નો છે, તો સંતુલિત જીવન મોજ સાથે જીવવા યુવાનોએ અને સિનિયરોએ શું કરવું જોઈએ? આ સંતુલન છે એ કાઉન્સેલિંગ અને ટ્રેનિંગ સેન્ટર છે, અને એનો 2000 સાલમાં 7મી મેના રોજ ગુણવંત શાહના વરદ હસ્તે રાજકોટમાં એનું ઉદ્ઘાટન થયું. મેં મારું PhD પૂરું કર્યું, પછી શિક્ષક થયો, પછી હું BEd કોલેજમાં અધ્યાપક થયો, પછી હું યુનિવર્સિટીમાં આવ્યો, પછી હું અધ્યાપકોની કોલેજનો ડાયરેક્ટર બન્યો. આ બધી પ્રોસેસ ચાલી. હું યુનિવર્સિટીમાં આવ્યો પછી મને એવું લાગ્યું કે જો આપણે PhD કરી લીધું અને PhD લઈ લીધું
તો પછી એનું શું? બીજી વાત, પીએચડી કર્યું ટુ સેક્સ એજ્યુકેશનમાં, એટલે ઘણા લોકો વારંવાર પૂછે કે તમે શું માનો છો, તમારું શું માનવું છે. એટલે મને એવા કેટલા વિદ્યાર્થીઓ પૂછે, શિક્ષકો પૂછે, કેટલીક યંગ ગર્લ્સ પૂછે, આ બધું ચાલતું હતું. એટલે મને એવું લાગ્યું કે આપણે ખરેખર પીએચડી કરીને સંતોષ નહીં માનવો જોઈએ. મારી પીએચડીની થીસીસ પણ યુજીસીએ પબ્લિશ કરી, હું રાષ્ટ્રકક્ષાની એમએચઆરડીની કમિટીમાં પણ મારું સિલેક્શન થયું, એના અભ્યાસક્રમો બનાવવા માટેની પણ વાત થઈ, પણ અનફોર્ચ્યુનેટલી પોલિટિકલ રીઝન્સને લઈને એ કંઈ મટીરિયલાઇઝ ન થયું. તો મને થયું કે આપણે કોઈની રાહ જોવાની જરૂર નથી, આપણે શેર કરીએ. એ શેર કરવાના ખ્યાલથી મેં સંતુલન, અને તમે જે શબ્દ પ્રયોગ કર્યો, સંતુલન નથી, આપણે કહીએ છીએ ને તમારી સ્ટેબિલિટી, સ્થાયીતા નહીં, સંતુલન, આમ જવું કે તેમ જવું, યુ નો ઇટ વેરી વેલ. એટલે મેં નામ આપ્યું સંતુલન કાઉન્સેલિંગ એન્ડ ટ્રેનિંગ સેન્ટર, એવું મેં શરૂ કર્યું. અને આ સેન્ટરમાં ધીમે ધીમે કરતા અનેક વિદ્યાર્થીઓ, અબાઉટ ટુ મેરી કપલ્સ, ઓલરેડી મેરી કપલ્સ વગેરે મારો સંપર્ક કરવા લાગ્યા. મેં એવું રાખ્યું હતું કે ઓન એપોઇન્ટમેન્ટ મળવું. શા માટે? કારણ કે આ કાઉન્સેલિંગ છે, એટલે કોઈ પણ વ્યક્તિ સાથે તમારે વાત કરવી હોય તો 1-2 કલાક તો મિનિમમ એને જે કેવું છે તે સાંભળવામાં જાય. કાઉન્સેલિંગ ઇઝ અ વેરી પીસફુલ લિસનિંગ, હિયરિંગ નથી, લિસનિંગ છે, પીસફુલ. તો ઓન એપોઇન્ટમેન્ટ મેં મળવાનું શરૂ કર્યું, અમે ઘણા બધું કામ કર્યું. મેં એવા એવા અનેક પ્રોગ્રામ તૈયાર કર્યા. ચર્ચગેટ મુંબઈ ઉપર આવેલી એસએનડીટી યુનિવર્સિટીનો એક 3 વર્ષ માટે મને પ્રોજેક્ટ મળ્યો. લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબે એને સ્પોન્સર કર્યો, અને એની 200 ગર્લ્સ, કોલેજ ગોઈંગ ગર્લ્સ સાથે મારે 6-6 મહિને દર મહિને એક સેશન એવી રીતે બેસું, ગ્રુપમાં બેસું અને સભારૂપે બેસું, એવો એક આખો પ્રોગ્રામ ચલાવ્યો. એ વખતે મિડડેની અંદર બહુ જ સુંદર મજાનું એનું કવરેજ થયું. આકાશવાણી રાજકોટ ઉપરથી મેં એક નર એક નારી એવો સેક્સ એજ્યુકેશનનો કાર્યક્રમ ચલાવ્યો. એટલે આઈ વોઝ ફૂલ ઓફ મટીરિયલ, મારા મગજમાં અને મગજની બહાર ઘણું બધું મારી પાસે મટીરિયલ હતું. એટલે મેં કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કર્યું. તમારો પ્રશ્ન જે છે કે આજના યુવાનો અને કેટલાય લોકો સ્ટ્રેસ અનુભવે છે, જો સ્ટ્રેસ છે ને એ અંદરથી જ આવે છે, બહારથી કોઈ નાખતું નથી. અને આપણી ભૂલ એ છે કે આપણે એમ માનીએ છીએ કે ફલાણાએ આમ કર્યું એટલે હું સ્ટ્રેસમાં આવ્યો. આ આપણા મનમાં ઘુસાડી દેવામાં આવ્યું છે. નાના હોય, નાના હોઈએ ત્યારે મમ્મી જેમ કે જો આમ નહીં કર ને તો ફલાણા ગુસ્સે થશે, એનો અર્થ આપણને એમ થાય કે ગુસ્સે કોઈ થાય તો વાળી આપણને અસર થાય. એવું નાનપણથી કહ્યું. આપણી માતાઓને શીખવવાની જરૂર છે કે એમ કહે કે બેટા કોઈ ગુસ્સે થાય ને તો આપણે અંદરથી નક્કી કરવા કે આપણે ડિસ્ટર્બ થવું છે કે નથી થવું. દુઃખ આવે ને તો આપણે નક્કી કરવાનું દુઃખી થવું છે કે નથી. એક સરસ મજાનું અંગ્રેજીમાં વિધાન છે, નો વન કેન મેક મી અનહેપી વિધાઉટ માય પરમિશન. આ વાક્ય માતાઓએ શીખવવાની જરૂર છે. એ શીખ્યા નથી સાહેબ. અને બીજી વાત તમને કહું બહુ ફ્રેન્કલી, અત્યારના છે ને આ કોર્પોરેટ જગત ને વર્લ્ડ ને સોશિયલ મીડિયા ને એ બધી એક એવી ફેશનની વાત થઈ ગઈ છે, ખોટું ના લગાડશો જીગી સાહેબ, પણ 95% લોકો અમસ્તો મુસ્તુ જ બોલવા ટેવાયેલા છે. હું હમણાં જરા ટેન્શનમાં છું, મને હમણાં જરા સ્ટ્રેસ છે. તમે એને પૂછો સ્ટ્રેસ રે એટલે શું થાય, તો કે આમ તો કઈ ન થાય પણ આમ સર સ્ટ્રેસ રે છે. એના લક્ષણ શું તો ખબર નથી. હમણાં પેલો ડિપ્રેશન વાળો શબ્દ બહુ ચાલ્યો છે. મારા હસબન્ડ છે ને ડિપ્રેશનમાં જતા રહ્યા છે. એવું મને કોઈ ફોન કરીને કહે ત્યારે હું કહું મેં તમે તમે એમને કહ્યું, તો હા હું તો એને રોજ કહું છું મેં કેટલે કદાચ ડિપ્રેશનમાં ગયેલા છે. તમને બરાબર ખ્યાલ છે કે શરીર આખું હોય એમાં એક જગ્યાએ નાનકડી ફોટલી થઈ હોય ને તો સારા ભાગ ઉપર કોઈ દી આપણો હાથ ન ફરે, વાહ મજા આવી ગઈ, કઈ નથી અહીંયા તો કેટલું સુંદર છે, પણ ઓલી ફૂટકી ઉપર હાથ ફર્યા કરે આખો દાડો. માનવ સ્વભાવ છે આપણો, માનવ સ્વભાવ છે. એટલે તમે જે વસ્તુને પિન પોઈન્ટ કરો છો એ પિન પોઈન્ટ ઉપર તાત્કાલિક આપણું મન ખેંચાઈ જાય છે. નંબર વન પહેલું સ્ટેપ તો એ છે, ડોન્ટ થિંક દેટ એની વન કેન ગીવ મી સ્ટ્રેસ. નંબર ટુ, ઇફ આઈ સે દેટ ડોન્ટ થિંક,
then never indulge yourself in such activity, either oral or video or anything. If you see some post, તમે જુઓ છો પોસ્ટને ફેંકાડી દો, બ્લોક કરો, બ્લોક કરો. ઘણા લોકો એ ફરિયાદ કરે, સર મને આ સ્પામમાં હંમેશા એટલા બધા મેસેજ ને ફોન આવે, બ્લોક કરી દો. તો તરત જ જવાબ બોલે તો બીજા નંબર ઉપરથી આવે છે. દેટ મીન્સ યુ આર સર્ચિંગ દેટ ઓલસો, કે આ એક ચિકિત્સાબેનનું એક બ્લોક કર્યું તો એને પ્રજ્ઞાબેન ઉપરથી ફોન કર્યો, જેનું મનની અંદર સ્થાન જ ન આપવું જોઈએ. એને તમે ઘર કરવા દો છો અંદર, કે ભાઈ આવ વસ, તું તારે આનંદ કર અને મારો આનંદ બગાડ. અને ત્રીજી ને છેલ્લું પોઈન્ટ, તમે જે કરો છો, જે કંઈ કાર્ય કરો છો કે લેક્ચર આપો છો કે તમે કોઈ પ્રોફેશનમાં છો, એને 100% પરફેક્ટલી કરવાની ટેવ પાડો. 100% જો પરફેક્શન એ થોડો મુશ્કેલ શબ્દ છે, તમારે ખૂબ દુઃખી થવું પડે અને તમારી સાથે જે હોય ને તમારે દુઃખી કરવા પડે, પણ આ બે સ્વીકારીને પણ પરફેક્ટ કરવાનો આગ્રહ રાખો. અને જ્યારે એ વર્કને ક્લોઝ કરો, ત્યારે ક્લોઝ કરતી વખતે એમ કરો કે મેં પૂરા પ્રયાસોથી આ કામ કર્યું છે, હવે આ ઈશ્વર અર્પણ કરું છું, એમ કરીને રોજ કોમ્પ્યુટર બંધ કરી દો. ઈશ્વર અર્પણ એટલે જે થયું તે મેં શ્રેષ્ઠ કર્યું, હવે જે સુધારવા જેવું હોય તો એ સુધારે. બેન એવી વાત પણ છે કે આપણા મગજમાં ડસ્ટબિન છે અને ડસ્ટબિન એટલી બધી ફૂલ છે, એને આપણે સાફ કરતા નથી. કેટલાય લોકોને ક્યાંક બેસીને ખૂબ રડવું છે, રડી શકતા નથી. કાઉન્સેલિંગનો મારો અનુભવ કે છે કે એની વાત કરતા કરતા એ રડી પડે, તો વી પ્રોવાઈડ અ કોર્નર વેર યુ કેન સીટ એલોન એન્ડ ક્રાય. ઘણી વખત મારા કાઉન્સેલિંગના અનુભવ એવું પણ કહે છે કે એને આવીને આપણને વાત જ કરવી છે, બસ બીજું કાંઈ નહીં. ખૂબ જુસ્સામાં આવીને, ગરમ થઈને, ગુસ્સેથી વાત કરે, પછી આપણે પૂછીએ કે હવે તો સર હું એકદમ રિલેક્સ થઈ ગઈ, ખૂબ આનંદ, હું આવી રીતે આવી શકું બીજી વાર, મેં ચોક્કસ આવ્યું, થેન્ક યુ સર. એને કઈ સાંભળવું જ નથી આપણું, એને માત્ર અભિવ્યક્ત જ થવું છે. અભિવ્યક્ત થવાની કોઈ જગ્યા મળતી નથી, રડવું છે એનો કોઈ ખૂણો મળતો નથી, પોતાની હારે વાત કરવી છે. ઘણા લોકો એવા છે, દાખલા તરીકે હું જ અત્યારના છેલ્લા 3 વર્ષથી હવે એકલો થયો છું, તો હું મારી જાત સાથે વાત કરું છું, કોઈની જરૂર નથી મારે, કોઈ હોય તો મજા છે, નકાર નથી, અસ્વીકાર નથી, પ્રેમથી આવકાર છે, પણ હું મારી જાત સાથે વાત કરું. ચા બનાવતો હું ને ચા ઉભરાઈ જાય તો હું જ કરું, ભદ્રાયુભાઈ ક્યાંય જવું છે, હું કામ ઉતાવળ કરો છો, નિરાંત કરો ને, આ 10 દિવસે એકવાર ચા ઉભરાય એ કઈ સારું કહેવાય. મને ખાતરી છે કે બીજા પાછા 8, 9, 10 દિવસ પ્રેમથી નીકળે, આનંદથી. આઈ કોન્સન્ટ્રેટ મોર ઓન ઇટ. ઓશોએ કહ્યું છે, ઓશોએ ઘણા બધા મેડિટેશન આપ્યા, એમાં 1 મિનિટ મેડિટેશન આપ્યા છે. અને એણે એમ કહ્યું છે કે આપણા જીવનની કેટલીય ક્રિયાઓ એવી છે કે એના ઉપર આપણે કોઈ ધ્યાન નથી આપતા ને કરે જાય છે, માટે આપણે એડિક્ટ થઈ ગયા છે. એને કહ્યું છે કે જો તમે સિગરેટ, એ 1 મિનિટ સિગરેટ મેડિટેશન, કે સિગરેટ પીવો, 1 કલાક 1 મિનિટ પીવો, પણ ત્યારે પૂર્ણ સિગરેટ જ પીવો. જેવો અંદર શ્વાસ લ્યો એટલે વિચારો કે અંદર ગયો, પછી ધુમાડો નીકળે, જો ક્યાંથી નીકળ્યો તો અંદરથી બહાર નીકળ્યો, ઓહો કાળો નીકળ્યો. વેન યુ કોન્સન્ટ્રેટ ફૂલ્લી ઓન દેટ તો તમને કાળો ધુમાડો દેખાશે, અચ્છા તો બહુ કહેવાય. અને ઓશો એમ કે છે કે આ મેડિટેશન 1 મહિનો કરો પછી તમે સિગરેટ છોડી દેશો. કેમ? તો કે તમને ખબર પડશે કે આ તો હું અજાણતા કરતો હતો. અને તમે જોયું હશે કે સિગરેટ પીનારો માણસ કોઈ દિવસ પોતાની હારે ન ઉભો હોય, વાત કરતો જાય, કસ મારતો જાય, પછી વટ છાંટતો જાય, એટલે વધુ વટ મારતો જાય. દેટ મીન્સ ઇટ એડ્સ બિનજરૂરી તમારી અંદર એક રોફ ઉમેરે છે, માટે ફરી વાર રોફ છાંટવા માટે તમે સિગરેટ પીવો છો. એ કે એકલા બેસો, એને 1 મિનિટથી મેડિટેશન કર્યું છે કે ચા બનાવો છો તો ચા જ બનાવો, ગો ડીપ ઇન ટુ ધ ટી, તમારી જાતને માં ઉગાડો, એન્ડ ધેન યુ વિલ એન્જોય ધ ટી. મને ઓશોને 13 વર્ષનો હતો ત્યારે નજીકથી સાંભળવાનો, સાવ નજીકથી એક રૂમમાં બેસીને સાંભળવાનો મને લાવો રાજકોટમાં મળ્યો, રાષ્ટ્રીય શાળામાં. બીજે દિવસે છાપાની અંદર બહુ મોટી હેડલાઈન હતી. ત્યારે તો એ માત્ર આચાર્ય રજનીશ કહેવાતા હતા. મોટી મોટી આંખો હતી, ધોળો જબ્બો પહેરેલો હતો અને 40 એક શ્રોતાઓ હતા.
ત્યારે હું 8મા ધોરણમાં ભણતો હતો, મને બરાબર યાદ છે. ત્યારે મને લાગ્યું તો કાળો ભયાનક માણસ છે હું, અને ત્યારથી હું એને અઠંગ રીતે વાંચું છું. અને હું એવું માનું છું કે આવતી સદીમાં પણ જેનું નામ એક ગુરુનું યાદ રહેશે એનું નામ ઓશો હશે. કારણ કે એ ધર્મનો માણસ નથી, અધ્યાત્મનો માણસ નથી. એ તો એટલું જ કહે છે, હું તમને જગાવવા માટે આવ્યો છું. તો આ બધી વસ્તુઓમાં તમે સમય કાઢો છો કે ના આખો દી કામ કામ કામ? તમે આવી કોઈ વ્યક્તિને જિજ્ઞાસા બેન જયારે કહેશો કે તમે આમાં સમય જ ક્યાં મળે છે યાર? હવે તો ઓડિયો બુક થઈ ગઈ છે. ડ્રાઇવિંગ કરો છો, ભરાવી દો, વગાડો. તમે જે વિચારની વસાહતો મને વાત કરી એની ઓડિયો બુક અમેરિકાએ મૂકી છે, એકત્ર ફાઉન્ડેશને મૂકી છે, એક સાથે 90 ઘટનાઓ એમાં વર્ણવેલી છે. બહુ સરસ. આવો મારો જવાબ છે. તમારે તમારી જેમ હું પણ ઓશોની ભક્ત છું, ને મેં પણ 10મામાં આવી રીતે મેડિટેશન એમનું ઓશોનું સાંભળ્યું છે, અને રોજ રાત્રે ઓશોને સાંભળીને જ સૂ છું એમની ઓડિયો જ. એટલે તમને મને ઘણા ઘણી વસ્તુમાં પ્રભાવિત કરી રહ્યા છે એનું એક કારણ એ પણ છે. હરે પર અમ છું હું હેત, હરે પર અમ